આજ તારીખ 19/9/2024 રોજ ગ્રીન વેલી સ્કૂલ ગુજરાત ટ્રેક્ટરની સામે વિશ્વામિત્રી રોડ ખાતે એસવી ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ જસવંતસિંહ ચંદ્રસિંહ તથા વડોદરા શહેર પોલીસ કમિશનરની કચેરી તરફથી સી ટીમમાંથી રાવપુરા સી ટીમ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ સાઈમાબેન તથા પોલીસ કોન્સ્ટેબલ કિંજલબેન આજરોજ શાળામાં આવી શાળાના નાના બાળકો સાથે સી ટીમની કાર્યવાહી અંગે વાકેફ કરવામાં આવ્યા તથા બાળકોમાં મહિલા સુરક્ષા સી ટીમ કઈ રીતે કાર્યવાહી કરે છે, તાત્કાલિક એક્શન લે છે અને મહિલાઓ સાથે પોલીસને મદદની જરૂર હોય તો કઈ રીતે કાર્યવાહી કરવી અને અત્યારથી નાના બાળકો જે ગર્લ્સ મહિલા છે તેમને પોતાની બોડી ગુડ ટચ અને બેડ ટચ અંગે ખૂબ જ રસપ્રદ રીતે પ્રેક્ટિકલ રીતે મહિલાઓને બાળકો મહિલા બાળકોને ખૂબ જ સરસ રીતે સમજાવેલ, સરળ ભાષામાં સમજાવેલ હતું તથા પોલીસ પ્રજાનો મિત્ર છે એ હેતુ સાર્થક કરવા માટે અમે આપની શાળામાં આવ્યા છે, અમે તમારા મિત્ર તરીકે આવ્યા છે. પોલીસનો નંબર 100 વિશે વિસ્તૃત માહિતી આપી, 108 મેડિકલ વિશે માહિતી આપી, અસુરક્ષિત લાગે તો મહિલા હેલ્પલાઇન સી ટીમની મદદ લેવી અને પોલીસ ડિપાર્ટમેન્ટ 24 અવર્સ ચાલુ છે એ પ્રમાણે ખૂબ જ રસપ્રદ માહિતી આપી તથા અમોએ ટ્રાફિક અંગે નાના બાળકોને વાલીઓ સાથે જાય ત્યારે શું સલામતી રાખવી અને પોતે જ્યારે વ્હીકલ ચલાવશે ત્યારે નાના ભૂલકાઓને ટોય રમકડા મારફતે મોટરસાઈકલ કાર એમાં ટ્રાફિકના સિગ્નલો પ્રેક્ટિકલ રીતે બનાવેલા હતા જેમાં હેલ્મેટ સીટ બેલ્ટ મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરવો આ રીતે ખૂબ જ રસપ્રદ માહિતી આપી અને ટ્રાફિકના નિયમોનો જ્યારે વાલીઓ સાથે જાઓ ત્યારે પાલન કરવું, રોડની ડાબી બાજુ ફૂટપાથ ઉપર ચાલવું, રોડ ક્રોસ કરતી વખતે સલામતી કઈ રીતે પ્રથમ જમણી બાજુ જોવું પછી ડાબી બાજુ જોવું એ રીતે રોડ ક્રોસ કરવો અને ચાલતા હોય રોડ પર ચાલતા હોય ઘરમાં સીડી પર ચડતા હોય ત્યારે પણ સલામતી રાખવી જરૂરી છે. બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ સંદેશો વડોદરા શહેરના બાળકો મારફતે તમામ વાલીઓને પહોંચશે, સોસાયટીમાં પહોંચશે અને નાગરિકો જાગૃત થશે. આવા કાર્યક્રમો યોજવાથી ખૂબ જ બાળકોમાં નાગરિકોમાં ટ્રાફિક સભાનતા આવે અને અકસ્માતો નિવારી શકાય તેમ છે, જેથી આ કાર્યક્રમો રાજ્ય સરકારના સીધા આદેશ અનુસાર પોલીસ અને એનજીઓ મારફતે આવા કાર્યક્રમો યોજવામાં આવે છે. શાળા પરિવાર વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ તરફથી ખૂબ જ સહકાર મળેલ છે અને આ સંદેશો વાલીઓને બાળકો મારફતે બાળકોના માધ્યમથી વાકેફ થશે અને ખૂબ જ મદદરૂપ થશે જેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય.